सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरत् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે બાલપ્રભુ ઘનશ્યામે માતાને વૈરાગ્યનું નિરૂપણ કરતાં કરતા છેવટે જીવો જે કુકર્મ કરે છે ખરાબ કર્મો કરે છે એ ખરાબ કર્મોનું ફળ એને અવશ્ય ભોગવવું પડે છે જીવાત્માને અંત કાળે એને કરેલા પાપોની સજા આપવા માટે ધરમ દૂતો લેવા માટે આવે છે એવી વાત પોતાની માતા આગળ ઘણશ્યામ મહારાજ કરે છે સ્વામી આગળ લખે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે પૂર પહેલું તરંગ ત્રેસઠ શ્રી હરિપુનિ કહત બહે प्रेमवती प्रतिबात् वैराग्य परतान रहात भोजन भाजन भूषण जो जोग बीन सुधारत सुधरत नहीं चाये तैसे प्रबीन શ્રીહરિને જીવના મોક્ષ ઉપર જ તાન છે એટલે વૈરાગ્યને પરિપક્વ કરાવવા માટે પ્રેમવતી માતાને ફરી વાત કહેવાની શરૂઆત કરી આધારાનંદ સ્વામી લખે છે ભગવાન શ્રીહરિને કેવળ જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય આ જ તાન છે ગઢડા મધ્યનું પિસ્તાળીસનું વચનામૃત મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી આપણા કરતાં તો આપણી કસરોને ટાળવાનું મહારાજને તાન વધારે છે આપણે ચોખ્ખા થવું છે એના કરતાં શ્રીજી મહારાજને આપણને ચોખ્ખા કરવાનું તાન વધારે છે સ્વામી લખે છે ભગવાનને જીવના મોક્ષ ઉપર જ તાન છે તાન કોને કહેવાય કે જેમાં તમને રુચિ હોય રાતને દિવસ જેમાં તમે મંડાર્યા હો ભગવાન સ્વામિનારાયણ અખંડ આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારથી આ જ દિન સુધી અને હજુ સૂર્યને ચંદ્ર તપશે ત્યાં સુધી આ બ્રહ્માંડની અંદર જીવો પોતાની મૂર્તિને કેમ પામે આત્યંતિક કલ્યાણને કેમ પામે મોક્ષને કેમ પામે આ તાન મહારાજનું છે ગમે તેઓ કામકાજમાં નિપુણ માનસ હોય તો પણ ભોજન પાત્ર અને ઘરેનાને સુધારવાને માટે ઘણો પ્રયત્ન કરે પણ જ્યાં સુધી તેને અગ્નિમાં ગરમ ન કરે ત્યાં સુધી સુધરે નહીં અને સારા થાય નહીં ગમે એવું કોઈ કામકાજની અંદર નિપુણ વ્યક્તિ હોય આવડતવાળો હોય પણ ભોજન બનાવવું હોય તો અગ્નિની જરૂર પડે જ ઘઉં હોય કે ઘઉંનો લોટ હોય ચોખા હોય કે દાળ હોય શાકભાજી હોય મસાલા હોય તેલ ઘી હોય પણ અગ્નિ જો ન હોય તો ગમે એવો સારો રસોઈ બનાવવાળો કારીગર હોય પણ અગ્નિ વિના ભોજન ન બને મગજ બનાવવું હોય તો ચણાનો લોટ ખાંડ ને ઘી જોઈએ પણ એ કાંઈ ત્રણ ભેગા કરી દે કોઈ તો મગજ ના બની જાય અને કોઈ ખાઈ પણ ન શકે પણ અગ્નિ જો હોય તેમાંથી સરસ મજાની મીઠાઈ થાય ફરસાણ થાય રોટલી થાય શાક થાય તો અગ્નિની જરૂર પડે બીજું ગમે એવું પાત્ર વાસન ઠામ એને સુધારવાને માટે ઘણો પ્રયત્ન કરે પણ એ પણ અગ્નિ વિના સુધરે નહીં વાસન છે ધાતુમાંથી બને છે તો એ ધાતુમાંથી બને છે ધાતુને પણ અગ્નિ હોય તો એમાંથી થામડું બને એ ઠામ કદાચ અપવિત્ર થાય શાસ્ત્રોની અંદર માંસાહારી પશુ કે પક્ષી એ જ્યારે વાસનને અડી જાય અથવા તો એમાં કંઈ ખાય બિલાડી એ સ્ટીલના વાસનની અંદર દૂધ પડ્યું છે ને પીવે પ્લાસ્ટિક તો નાખી જ દેવું પડે પણ સ્ટીલનું હોય અને બિલાડીએ દૂધ પીધું માંસાહારી કોઈ પશુ પ્રાણી કૂતરાએ મોઢું નાખ્યું તો એ વાસનને અગ્નિમાં તપાવે ત્યાર પછી જે શુદ્ધિને પામે અગ્નિમાં તપ્યા વિના એ વાસન શુદ્ધિને ન પામે આ શુદ્ધા શુદ્ધિ જે વડીલોએ જોઈ હશે પૂર્વે એને ખબર હોય કે વાસનને અગ્નિમાંથી તપાવીને પછી કાઢે ત્યાર પછી એ વાસન પાછું ઠાકોર યુ થાય એટલે ઠાકોરજીને ઉપયોગમાં આવે ગમે એવું ઘરેનું બનાવવું હોય સોનાનો ગમે એટલો જથ્થો પડ્યો હોય પણ ઘરેનું બનાવવું હોય તો અગ્નિની જરૂર પડે અગ્નિનો તાપ આપે એ સોનું તપે પછી એમાંથી પાતળા તાર થાય એને જેવો ઘાટ દેવો હોય એવો દેવાય એટલે ઘરેનું બનાવવું હોય તો પણ અગ્નિની જરૂર પડે એમ વૈરાગ્ય એક પ્રકારનો અગ્નિ છે મહારાજને આ વાત સમજાવી છે વૈરાગ્ય છે એક પ્રકારનો અગ્નિ છે તેનો જોગ કરીને અર્થાત વૈરાગ્યથી જીવને તપાવવામાં આવે તો પાપરૂપ બધા જ દોષો જેમ અગ્નિમાં લાકડું બળે તેમ બળી જાય છે ચાહે મેરુ પર્વત જેવડો દારૂનો ઢગલો હોય પણ તેમાં જો રતિ બહાર અગ્નિ મૂકવામાં આવે તો બધો જ દારૂ વગર વિલંબે બળી જાય છે તેમ ગમે તેટલા પાપ હોય પણ વૈરાગ્ય રૂપી અગ્નિથી તત્કાળ નાશ થઈ જાય છે ગમે એટલા વ્યક્તિના પાપ હોય પણ જ્યારે વ્યક્તિમાં વૈરાગ્ય રૂપી અગ્નિ પ્રગટે વિષયોની અરુચિ થાય જગતની અરુચિ થાય પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે અને ભગવાનમાં હેત થાય આવો જે વૈરાગ્ય રૂપી અગ્નિ એ જીવના તમામ પાપોનો નાશ કરે છે મહારાજ અહીં વૈરાગ્યનો મહિમા કહે છે આગલા તરંગમાં પણ કીધો હતો અને અહીં પણ વૈરાગ્યનો મહિમા પાછા યમયાતનાની વાત કરતાં કરતા કહે છે પ્રગટ અગ્નિ વિના માત્ર કાગળ ઉપર અગ્નિ અગ્નિ આવું નામ લખ્યા કરવાથી અગ્નિનું કાર્ય થતું નથી પ્રગટ અગ્નિ જેવું કામ કરે તેવું કાગળ ઉપર લખેલું નામ કામ ન કરે અગ્નિનું નામ લેશે પણ મિથ્યા નથી અગ્નિનું નામ લેસ પણ મિથ્યા નથી છતાં પ્રગટ અગ્નિ પાસે ચાહે ત્યારે કામ કરાવી શકાય છે તેમ પ્રગટ વૈરાગ્યથી જ કામ થાય છે તે વિના મરી જાય તો પણ મોક્ષ થઈ શકતો નથી વૈરાગ્ય વિના મોક્ષ થતો નથી એવું મહારાજ કે છે આજથી આપણે એવું બોલવાનું ભૂલી જઈએ કે વૈરાગ ખાલી સાધુને જ રાખવાનો હોય એ વાક્યને આજથી આપણે તિલાંજલિ આપી દેવી જોઈએ કારણ મહારાજ કે છે વૈરાગ્ય વિના મોક્ષ થઈ શકતો જ નથી અગ્નિ 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 આપણે ગમે એટલું કાગળમાં લખીએ સૂર્ય 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 ગમે એટલું કાગળમાં લખીએ અરે ચિત્રામનનું સૂર્ય દોરી દઈએ પણ એ પ્રકાશ આપવાવાળો ન થાય એમ વૈરાગ્ય 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 ખાલી વાંચ્યા કરીએ કે લખ્યા કરીએ તો વૈરાગ્ય કંઈ આવી ના જાય પ્રગટ અગ્નિ જેમ મળે અને રસોઈ થાય પ્રગટ સૂર્ય મળે અને અંધકાર દૂર થાય એવી રીતે પ્રગટ વૈરાગ્ય મળે પ્રેક્ટિકલ આપણા જીવનમાં વૈરાગ્ય આવે એટલે ઓટોમેટિક આપણો મોક્ષ થાય હવે વૈરાગ્ય એટલે શું એ તો આગળ વ્યાખ્યા કરેલી જ છે મહારાજે અને એ દરમિયાન આપણે સાંભળ્યું હતું ભગવાન સિવાય ઈતર વસ્તુમાં પ્રીતિ નહીં એનું નામ વૈરાગ્ય છે મોક્ષ તો જ થાય નહીં તો કેટલાય ભગવાનના ભક્તોને મહારાજ અંત કાળે લેવા આવ્યા અને એ ભગવાનના ભક્તોને ક્યાંક છોકરો પરનાવાનો ક્યાંક ખેતી કરવાનું ક્યાંક દીકરીને ત્યાં દીકરો નથી એ દુઃખમાં દેહ છોડ્યા મહારાજ લેવા આવ્યા છતાં પણ અક્ષરધામ સુધી એ ભક્તો ના પહોંચી શક્યા બહુ દ્રષ્ટાંતો છે અને અનેક વખત કથા વાર્તામાં જો આવશે આવ્યા છે એટલું હું દેતો નથી પણ એક નાનું કો વરહા ખેર એને મહારાજ લેવા આવ્યા મહારાજે લીધા વિમાનમાં બેહી ગયા પણ વૈરાગ્યની ઉણપ હતી તો સંકલ્પ એમ થયો દીકરીને ત્યાં દીકરો નથી મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને વરહા ખેર દીકરીના પેટમાં ગરી ગયા નવ મહિને જન્મ થઈ ગયો છોકરીને ધાવે જ નહીં ધાવે જ નહીં ક્યાંથી ધાવે છોકરીને ધાવતા શરમ આવે જ્ઞાન રહી ગયું કે હું તો વરહો ખેર અને આના ખોળે જન્મ્યો દીકરીના ખોળે જન્મ્યો વાસના હતી એટલે મહારાજ તો લેવા આવ્યા હતા અને પછી ધાવે નહીં તે માનુભાવાનંદ સ્વામી આવ્યા છોકરાને લઈને સ્વામીને ખોડામાં મૂક્યો કે સ્વામી આ ધાવતો નથી મરી જશે સ્વામી કે લાવો દીકરા નામ જોયો સ્વામી તો મોટા પુરુષ સ્વામી કે એ તો બેટી કા બાપ આ તો દીકરીનો બાપ છે આ નહીં ધાવે જો ભગવાનના ભક્ત હતા મહારાજ લેવા આવ્યા પણ વૈરાગ્યને પામેલા નહોતા તો દીકરીના પેટે જન્મ લેવો પડ્યો સંસારમાં રહેવું સંસારની તમામ ફરજો નિભાવવી તમારી જે જવાબદારીને તમને જે પાત્ર ભગવાને આપ્યું છે ભજવવું પરંતુ એને પોતાની એક ફરજ સમજીને ભજવવું નહીં કે આપણે એ એના આધાર તરીકે ભજવવું આપણે લગભગ જે પાત્ર આપણને શ્રીજી મહારાજે ભજવવા આપ્યું છે એ પાત્ર દ્વારા આપણે બીજાના આધાર થઈ જઈએ છીએ કે હું એનો આધાર છું મારા વિના આનું કોણ આવું જે આપણને મનાઈ જાય છે એ બંધન કરે છે વૈરાગ્યવાન પુરુષ એ બધું જ કરતા હોય બધા સંસારની અંદર રહેલા ભગવાનના ભક્તો પૂર્વે હતા આજે છે ભવિષ્યમાં હશે જે વૈરાગ્યવાન હોય સંસારના તમામ વ્યવહારો બધું જ કરતા હોય છતાંય પણ જ્યારે મહારાજ આવે ત્યારે જાણે કાંઈ આપણે કરવાનું જ નથી કરવાનું તો આટલું જ છે ભગવાનને પામવું આપણે નહોતા તે દી આ જગત ચાલતું આપણે છીએ ને આપણી નજરની હામે ચાલે છે ને આપણે નહીં હોય તોય ચાલે આપણે પણ જોયું હશે કે આપણે ઘણા જોયા હોય કે ઓહો આ ના હોય તો તો બહુ મોટી ઉપાધિઓ થઈ જાય આ જો ના હોય ને તો તો ચાલે જ નહીં આવી પણ આપણે ઘણા વ્યક્તિઓ માટે વાત કરેલી હશે છતાંય પણ એ વ્યક્તિઓ જતા રહ્યા તોય દુનિયા હાલ્યા કરે છે બધું જ ચાલે છે આવું વિચારી ભગવાનના ભક્તએ વૈરાગ્યના વિચારથી વૈરાગ્યરૂપી અગ્નિથી પોતાના આત્માને સંસારિક વ્યક્તિ પદાર્થો અને વિષયોમાંથી અલિપ્ત કરવો એમ મહારાજ કે છે મહાભાગ્યશાળી જીવ હોય તેને જ વૈરાગ્યમાં રુચિ થાય અભાગ્ય જીવને વૈરાગ્યમાં રુચિ થતી નથી જેનામાં અગ્નિ ન હોય તેવા પ્રાણી માત્રના શરીરમાં લેસ માત્ર પણ શક્તિ રહેતી નથી અગ્નિ ના હોય તે જ તત્વ ઓછું થાય એટલે શક્તિ ઓછી થઈ જાય ક્ષીણ થઈ જાય ઉંમર થાય ઉંમર થાય એટલે જમવાનું ઓછું પચે જમવાનું ઓછું પચે તો ખોરાક ઓછો થાય ઓછો થાય શક્તિ ઘટી મહારાજ એમ કે છે કે ભાગ્યશાળી તો એ જ છે કે જેની પાસે વૈરાગ્ય છે આપણે ભાગ્યશાળી કોને માની છીએ બંગલા હોય ગાડીઓ હોય દીકરા હોય દીકરાઓ સારું ભણેલા હોય કોઈ ભગવાનના ભક્તને કોઈને પૂછીએ કોઈ બાપાને પૂછે બાપા કેમ છે અરે બહુ મોટા ભાગ હવે શરૂ કરે ને બહુ મોટા ભાગ અમારા એ સૌથી પહેલું શરૂ એ કરે સ્વામી ત્રણ દીકરા છે ત્રણે ઘર મોટા થઈ ગયા બહુ સારા બંગલા છે બહુ સારી ગાડીઓ છે બધી વવું હારી છે છોકરા હારા છે સારું ભણે છે એક ડૉક્ટર થાય છે એક એન્જિનિયર થાય છે એક આમ કરે છે અને સ્વામી ઉપરથી પાછા મહારાજને તમે મળે આટલું પાછું વાર્તા સાંભળ્યું તો આવડે એટલું વરી નહીં તો એ ના આવડે એટલું રહી જાય વાર્તાવાળો હોય તો એટલું કે કે અને ઉપરથી મહારાજને તમે મળે આવે શું જોઈએ આમ કહે એ કથા વાર્તા સાંભળી હોય તો પણ નિરૂપણ તો ઓલું જ મહાભાગ તો કોને માને છે ઓલા દીકરા પરની ગયા સેટ થઈ ગયા બંગલા થઈ ગયા ગાડીઓ થઈ ગઈ એ જ મહાભાગ્યવાન છું જ્યારે શ્રીજી મહારાજ કે છે જેને વૈરાગ્ય છે એ મહાભાગ્યશાળી છે જેની પાસે વૈરાગ્ય નથી એ તો અભાગ્યો છે ભલે ને ગમે એટલા ને ગાડીઓ હોય ભલે ને હજારો લોકો એને માનતા હોય ને પૂજતા હોય પરંતુ જો વૈરાગ્ય વિનાનો છે તો એ અભાગ્યો છે અને વૈરાગ્યવાન છે તો એ જંગલમાં બેઠો છે તોય ભલે વસ્તીની વચ્ચે બેઠો છે તોય ભલે પણ એ ભાગ્યશાળી છે સાર સિદ્ધિમાં નિષ્કુળન સમી લખે છે મોટે ભાગ્ય મનુષ્યને મળે રૂપની નિધિ કોઈ વિધિ બહુ મોટા ભાગ્ય હોય ત્યારે નિર્વેદ એટલે વૈરાગ્ય રૂપી નિધિ મળે ધન મળે એ શું કરે છે રેવા નદી એ રંકપનું રંકપણું પણ ના રેવા દે વિષય સુખ નું કોઈ વિધ રાખ પણ સાનું છે ગરીબાઈ સાની છે વિષય જોઈએ છે જગતના સુખ જોઈએ છે એટલે ગરીબ છે પણ વૈરાગ્ય એવો છે કે જે વ્યક્તિને રંકમાંથી રાજવી બનાવી દે દિનમાંથી દાતાર બનાવી દે ગરીબમાંથી તવંગર બનાવી દે વૈરાગ્યની તાકાત છે ગોપાળન સ્વામી પોતાની વાતોમાં કે જેને કાંઈ જોઈએ જ નહીં એ સૌથી સુખી તો વૈરાગ્યવાળો પુરુષ છે એને કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી કોઈ પાસેથી અપેક્ષા નથી વૈરાગ્યવાળો પુરુષ છે ને એ એવો છે માટે મહારાજ કહે છે વૈરાગ્યવાન જ ભાગ્યશાળી છે માટે જેને ભાગ્યશાળી થવું હોય એને મહારાજ પાસે રોજ માગવું હે મહારાજ મને વૈરાગ દેજો મને વૈરાગ દેજો મને વૈરાગ દેજો શરીર જ્યારે એકદમ ફિક્કું પડી જાય અને સફેદ થઈ જાય અને લોહી ન રહે ત્યારે તેમાં જીવવાની આશા રાખી શકાય નહીં તેમ જેને બિલકુલ વૈરાગ્ય ન હોય તેને ક્યારેય મોક્ષની આશા રાખવી નહીં આજે તો મહારાજ પણ મંડ્યા છે વૈરાગ નથી તો મોક્ષની આશા જ ન રાખવી સીતાંગ તન મહિ હોઈ જાવે तन के तब आसन रखावे वैराग्य बिना तिमी मोक्षता की वैराग्य बिना तिमी मोक्षता की लाल कबहुन रखनावा की लाल कबहुन रखनावा की વૈરાગ્ય વિના મોક્ષની લાલચ કોઈ રાખતા નહીં જેને મોક્ષ મેળવવો હોય એ પહેલા કોને મેળવો વૈરાગ્યને કારણ કે બધું જ હશે મેં કીધું એમ કે મહારાજ લેવા આવી ગયા હવે તો પતી ગયું ને મહારાજ લેવા આવી ગયા એટલે આ સત્સંગનું જે ફળ છે એ તો મળી ગયું અને મહારાજનો તો નિયમ જ છે કે મારો છે એટલે મારે લેવા આવવું એ તો લેવા આવી ગયા પણ આપણી પાસે વૈરાગ્ય નથી તો પ્રોબ્લેમ એ થશે કે મહારાજ લેવા આવ્યા છે છતાંય આપણે સાથે નહીં જઈ શકીએ કારણ કે આપણને વૈરાગ નથી સંસારમાંથી અને ભગવાન પછી છેવટે આપણને મૂકીને જ જાય પછી આપણે મહારાજને ફરિયાદ કરીએ કે મહારાજ કેમ મૂકી દીધો મહારાજ કે તારે રહેવું તું મેં તને નથી મૂક્યો તારે રહેવું તું હું તો તને જો મારે તને મૂકવું હોય તો લેવા શા માટે આવું પણ તારે રહેવું તું તને ઘણી ચિંતા છે હજુ તારે ઘણું બધું હાંકવું છે હાંક થાકે તે દી છે આમ કરીને મહારાજ જાય એટલે વૈરાગ્ય રૂપી નિધિ જરૂરી છે વૈરાગ્યમાં જેવું દૈવત રહ્યું છે તેવું દૈવત બીજા કોઈ સાધનમાં ક્યાંય રહ્યું નથી વૈરાગ્ય તો નિધિનો પણ સર્વોત્તમ નિધિ છે વૈરાગ્ય વિનાનો વ્યક્તિ કંગાળ કહેવાય છે આધ્યાત્મના માર્ગમાં જેને વૈરાગ નહીં એ કંગાળ છે કંગાળ છે અહીં આગળ ધનવાન વૈરાગ્યવાળો સૌથી ધનવાન અને વૈરાગ્ય વિનાનો સૌથી કંગાળ દરિદ્ર એ જ છે કે જેને વૈરાગ્ય નથી મહારાજ કહે છે અનંત કોટી બ્રહ્માંડોનું સર્વે સુખ પણ વૈરાગ્યની આગળ અત્યંત લુખું છે હે માતા હું જેવો કહું છું તેવો જ વૈરાગ્ય હોવો જોઈએ તેમાં આવું દૈવત રહ્યું છે અનંત કોટી બ્રહ્માંડ કે સુખા वैराग्य आगे सब ही लूखा हम वैराग्य कहत है जेहा हम वैराग्य कहत है जे हा हे मात ते रहाय ते हा हे मात ते रहाय ते हा અનંત કોટે બ્રહ્માંડ કે સુખ વૈરાગ્ય વાળાને ધનવાન એટલે કીધું છે કે અનંત કોટી બ્રહ્માંડનું સુખ વૈરાગ્ય વાળાને આપવામાં આવે તો કે મારે નથી જોતું અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ વૈરાગ્ય વાળાને આપવામાં આવે તો વૈરાગ્યવાન કહેશે મારે નથી જોઈતું એને તો એક ભગવાનની મૂર્તિ જોવે છે એટલે ધનવાન છે એને મૂર્તિ સિવાય બીજે ક્યાંય સુખ મનાતું નથી એટલે ધનવાન છે સદગુરુ નિસ્કુળાન સ્વામી ધોલેરામાં હતા સંવત ઓગણીસો ને ત્રણની ની સાલ છે અષાઢ વદી આઠમનો દિવસ છે સ્વામી ત્યાં ધોલેરા મંદિરની અંદર આરસનું કામ કરાવતા હતા આરસનું કામ કરાવે એ આરસનું કામ કરવાની અંદર બોટાદના કડીઓ કરીને ઘરી ભગત હતા એ દામો કડીઓ એ આરસ બધે બેસાડવાનું કામ કરે એમાં બારસાખનું કામ બાકી હતું હજુ નિષ્કુળ સ્વામીએ કીધું એને કે આ વહેલી બારસાખનું કામ પૂરું કરી દે હવે મારા દેહનો નિર્ધાર નથી રામાનંદ સ્વામીએ આઠમને દિવસે સ્વામીને દર્શન દીધા પૂર્વાશ્રમમાં લાલજી સુથાર નામ હતું રામાનંદ સ્વામીના સહજાનંદ સ્વામી મળતા પહેલેથી જ નિસ્કુળન સ્વામી શિષ્ય હતા રામાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ તને ધામમાં લેવા આવ્યો છું ચાલ ત્યારે નિષ્કુળંદ સ્વામી એવું કીધું કે ગુરુ મહારાજ હું તો તમારા સાથે ધામમાં નહીં આવું મહારાજ આવશે ત્યારે હું ધામમાં આવીશ બાકી હું ધામમાં તમારા સાથે નહીં આવું એટલે રામાનંદ સ્વામી હસતા હસતા ત્યાંથી અદ્રશ્ય થયા અને સ્વામી આવ્યા હતા એટલે સ્વામી ત્યાં આગળ એક ધોલેરાની અંદર ઘંટીયો બળદ હતો એના ગળે ઘંટ બાંધી રાખતા હશે એવો એક બળદ હતો એ બળદને સ્વામી ધામમાં લઈ ગયા પણ નિસ્કુળન સ્વામીને એટલી ખબર પડી ગઈ કે હવે મહારાજ મને કાલે લેવા આવવાના જ મોટા પુરુષો ને બીજે દિવસે સવારની અંદર બધા સંતોને સ્વામી કે બધા વહેલા ઠાકોરજી જમાડી આવજો અને જમાડીને આવો મારે ધામમાં જવું છે આજે એટલે તમે બધાએ વહેલા હરે કરી લો અને બાર વાગે હું ધામમાં જઈશ સવારની અંદર સ્વામીએ બધું કામ જોયું આરસનું દામાકડિયાને બધું સમજાવ્યું કે આમ કરજો આમ કરજો આમ કરજો કારણ કે આપણે કંઈ દૂર જવાના હોય તો કોઈ કામ ચાલતું હોય ઘરનું તો આપણે બતાવીને જઈએ ને કે આ કામ આમ હું પંદર દિવસમાં આવી જઈશ પણ આ પૃથ્વી પરથી જવાનું નિષ્કુળન સ્વામીને હવે ફરી પાછું અહીંયા આગળ મનુષ્ય આકારે મહારાજની ઈચ્છા હોય તો આવવાનું છે પણ હવે જે પાત્ર ભજવવાનું હતું નિષ્કુળન તરીકેનું એ પૂરું થાય છે એટલે સ્વામીએ કડિયાને કીધું આ બધું આવી રીતે કરી દેજો બધા સંતોને ભલામણ કરી દસ વાગે રાજભોગની આરતી થઈ ઠાકોરજીના થાળ થયા એટલે સ્વામી કે તમે બધા જમીન આવો સંતો ઠાકોરજી જમાડવા ગયા ઠાકોરજી જમાડીને આવ્યા સ્વામી સ્નાન કરીને બેઠા પદ્માસનવાળીને લીપનવાળી ભૂમિ ઉપર બેઠા મહારાજ વિમાન લઈને આવ્યા સ્વામી બાર વાગે બધાઇને જે સ્વામાયને કહીને વિમાનમાં બહેન મહારાજની આરે જવા તૈયાર થયા પણ મહારાજે સ્વામીને એવું પૂછ્યું કે સ્વામી તમે અત્યારે અમારા સાથે અક્ષરધામમાં આવવા તો તૈયાર થયા છો પણ અત્યારે શ્વેદદીપની ગાદી ખાલી પડી છે વાસુદેવ નારાયણની ગાદી ખાલી પડી છે તો તમે વાસુદેવ નારાયણની ગાદીએ બેસશો શ્વેદદીપ સંભાળશો થોડા દિવસ નેના અધિપતિ થશો નિષ્કુળન સ્વામી કે મહારાજ મારે અક્ષરધામને તમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ ના જોઈએ એવી ગાદીઓ પર તો બહુ બેઠા હવે મારા તમારા ધામને તમારી મૂર્તિ સિવાય કાંઈ ના જોઈએ તમે વિચારો દીપ જેવા ધામના ધામાધિપતિ થવાનું પણ વૈરાગ્યવાનને મંજૂર નથી જેને દીપ જેવા ધામના ધામાધિપતિ થવાનું મંજૂર ના હોય એને આ જગતની કોઈ માન મોટાઈઓ બાંધી શકે ખરી માટે વૈરાગ્યવાન એ કેવો થઈ જાય છે કોઈક નંદે કોઈક વંદે કોઈ નાપે આપે ખાવા અનુકંદે કોઈ નિંદા કરે કોઈ વંદે કોઈ વંદન કરે કોઈક નાખે કોઈ આપે ખાવાનું અન્ન અને કોઈ ના પણ આપે ખાવા માટે અનાજ કોઈ કાદવ નાખે કોઈ પત નાખે કોઈ ગોબર નાખે તો પણ તોય સદા રાજી રહે મન રે કારણ કે એને કોઈ ફેર જ ના પડે સ્તુતિ થાય તોય ભલે નિંદા થાય તોય ભલે હું તો અક્ષર છું મારા વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એ પુરુષોત્તમ નારાયણને રાજી કરવાને પુરુષોત્તમમાં ચોંટવું એ જ મારું કર્તવ્ય છે આ લોકની નિંદા અને સ્તુતિની જેને અસર થાય આ લોકમાં કોઈ ખાવા દીધું ના દીધું એના પ્રત્યે રાગ અને દ્વેષ થાય આ લોકમાં કોઈ પથ્થર આદિક નાખ્યું અને એની ઉપર દ્વેષ ભાવ જન્મી જાય ને કોઈ ફૂલના હાર પહેરાવે એમાં હેતભાવ જન્મી જાય એ વૈરાગ્ય વિનાનો છે વૈરાગ્ય વાળાને તો ભગવાનમાં જ પ્રીતિ થાય આ લોકમાં જેમ જીવન પસાર થવું હોય જે મહારાજની ઈચ્છા હોય એમ ભલે થતું ક્યાંક સ્તુતિ થાય નિંદા થાય માન થાય અપમાન થાય પણ મારે તો એ મહારાજને રાજી કરવા છે આવું વૈરાગ્યવાળાને થાય કોટી બ્રહ્માંડોના સર્વે સુખ એની આગળ લુખા લાગે મોક્ષ મેળવવાનું અનુપમ સાધન મનુષ્ય દેહ છે પરંતુ જે લોકો પાપને માર્ગે ચાલે છે તે મનુષ્ય શરીરને વ્યર્થ કરી નાખે છે મોક્ષ મેળવવાનું સાધન જ આ મનુષ્યનો દેહ છે પરંતુ જે લોકો ઊંધા માર્ગે ચાલે છે એ આ મનુષ્ય દેહને વેડફી નાખે છે ચિંતામની તુલ્ય છે મનુષ્યનો દેહ ચિંતામની તુલ્ય છે મહારાજ મધ્યના અડતાલીસ છે આ મનુષ્ય દેહ છે એના દ્વારા તો ભગવાન અને ભગવાનના બ્રહ્મવેતા સાધુ આમાં હેત કરવા જેવું છે ધન દોલત દીકરા દીકરી એ તો આ જીવને જન્મો જન્મ મળ્યા છે પણ એક ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સહિત ચિંતવન અને બ્રહ્મવેતા સાધુનો સંગા આ બે જ દુર્લભ છે મહારાજ મધ્યના છે માટે આ મનુષ્ય દેહ ચિંતામની તુલ્ય છે એને પામી અને એને ક્યાંય વ્યર્થ ન વપરાય એવી મહારાજ અહીંયા આગળ આપણને સર્વને ભલામણ કરે છે એટલા માટે જે ધર્મ રાજા છે તે પાપી જીવને સામે રીસ કરીને દેખતા નથી પણ પોતાના દૂતોને કહે છે પછી જે મનુષ્યના જેવા પાપ હોય તેને તેને દેખીને તે રીતે જમદૂતોની પાસે નિત્ય અપાવે છે જમદૂતો પાપીના જેટલા પાપ હોય તેને નિશાન અને નામ સાથે પાપીના મુખે જ કબૂલ કરાવે છે તલ ભાર પણ અનીતિ કરતા નથી મનુષ્ય જેવા પાપ કર્યા હોય તેવા ત્યાં નરક કુંડ હોય છે તે કુંડોમાં દુઃખ ભોગવાવીને પાપથી છોડાવવાનું જ તે કુંડોનું પ્રયોજન હોય છે બીજું કોઈ પ્રયોજન હોતું નથી જેમ મેલા કપડાંને ગરમ પાણીમાં પલાળીને ક્ષાર નાખે પછી તેને પછાડી કે ધોકા મારીને ધુએ છે અને કપડાંને સ્વચ્છ કરે છે તેમ જીવને પણ નરક કુંડોમાં નાખીને અનેક રીતે દુઃખ આપીને એને મારીને પછાડીને એના પાપ ધુએ છે ત્યારે જીવ મલિનતાનો ત્યાગ કરે છે અને શુદ્ધ થાય છે મનુષ્ય દેહ તો મળે દુર્લભમાં દુર્લભ આયો આયો મનુષ્ય અવતાર રે નર ચાર દિવસ મિજ માના રે નર ચાર દિવસ બીજ માના જમ કે દૂતા મારત જોતા રાર દિવસ મીજ માના મનુષ્યનો અવતાર આવ્યો ચાર દિવસની ચાંદની છે પછી જે મનુષ્યના આ શરીરની અંદર રહીને પાપ કર્યા છે અહીં આગળ ભગવાન ભક્તિ દેવીને કહે છે હે માં આ ચિંતામણી જેવો મનુષ્યનો જન્મ જેને ગુમાવ્યો અને પાપી જે જીવ છે એના માટે ધર્મ રાજાએ પોતાના દૂતો રાખ્યા છે એ દૂતો ધર્મ રાજા તો એ પાપી સામે જોતા જ નથી એ દૂતો છે ને એ દૂતોને મોકલે છે અને એ દૂતો જ્યારે અહીં આગળ લેવા માટે આવે છે યમનની અંદર નિષ્કુળ સ્વામીએ થોડું વર્ણન કર્યું છે એને આપણે થોડુંક થોડુંક સાંભળી લઈએ એ જમદૂતો છે જમદૂતોના નામ કેવા છે કોઈ કાળિયો દફડિયો અકાળિયો લટપટ્યો ઝટપટ્યો બળબડતો કડકડતો ગડગડતો હળહળતો ભડતો મરડિયો હરડિયો ઠરડિયો આવા જ નામ હોય ને તો આવા ચૌદ કરોડ છે એમની પાસે ચૌદ કરોડ સંયમીની નગરી નરકના કુંડ જે છે ધરમ રાજાની એ નગરી અને સંયમીની નગરી કહેવાય છે એ નગરી પૃથ્વી અને જળની વચ્ચે છે પૃથ્વીથી નીચે છે અને જળથી ઉપર છે દક્ષિણ દિશામાં છે છ્યાસી હજાર ત્રણસો ને ત્રણ યોજને દૂર છે અહીંથી અને સો યોજન પહોળી સો યોજન લાંબી છે સંયમીની એ નગરી જીવ જ્યારે જ્યારેક પ્રકારના પાપ કરે છે ત્યારે પાપ તો હસતા હસતા કરે છે જે મહારાજે આગળ કીધું હતું એ હસતા હસતા પાપ કરે છે પણ એ પાપને ભોગવવાનું એને રડતાં રડતા આવે છે યમના દૂતોને ધરમરાજા આજ્ઞા કરે છે જીવને સ્વતંત્રતા છે આખી જિંદગી મનુષ્ય જન્મની અંદર જે કરવું એ કરે પછી જ્યારે એના પાપ એટલા બધા હોય છે એના કારણે એને અંત અંતકાળે જ્યારે જમના દૂતો લેવા આવે છે ત્યારે એનું પ્રેતનું શરીર બંધાય છે ત્યાર પછી એને અહીંથી જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે સૌથી પ્રથમ સૌથી પ્રથમ એ જીવાત્માને માર્ગમાં સંયમીની નગરી સુધી પહોંચતા સોળ ગામ આવે છે ટોટલ નરક સુધી પહોંચતા પહેલાં સોળ ગામ આવે છે અને ત્યાં સુધી પહોંચવાનો સમય બાર મહિનાનો છે બાર મહિના થાય છે ત્યાં પહોંચતા ગરુડ પુરાણમાં આ કથા છે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના છવ્વીસમાં અધ્યાયમાં પણ આ કથા વિસ્તારથી છે શાસ્ત્રમાં આ કથાઓ એટલે લખી છે કે જીવ પાપથી બીવે અને ભગવાન તરફ પાછો વળે એટલે શાસ્ત્રમાં આ વાતો લખી છે શાસ્ત્રકારોએ આ વાતો કંઈ બનાવટ કરી નથી લખી દીધી જેવું શાસ્ત્રમાં લખ્યું છે એવું જ થાય છે આ કળિયુગના લક્ષણો શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ પાંચ હજાર વર્ષ પૂર્વે લખ્યા આજે તમે એના લક્ષણ વાંચો અને આજે કળિયુગને જોવો બે સિમિલર ચાલી રહ્યું છે શાસ્ત્રમાં જેમ લખ્યું છે મહારાજ કે એમ જ થાય છે લોકમાં જે પ્રવૃત્તિ થઈ છે શાસ્ત્રથી જ થઈ છે મોટા ઋષિમુનિઓના લખેલા શાસ્ત્રો મોટા સંતોના લખેલા શાસ્ત્રો પરમાત્માની જે વાણી છે એવા શાસ્ત્રો એ ક્યારેય મિથ્યા નથી આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા શાસ્ત્રોમાં વિશ્વાસ છે પણ જાણી રાખવું તો જોઈએ જેનાથી આપણે પણ સાવધાન રહીએ અને કોઈક અટવાયેલો અજ્ઞાની જીવ હોય તો એને પણ સાવધાન કરી શકીએ સોળ ગામ આવે છે બાર મહિના એ સોળ ગામમાંથી એ જીવને પસાર થવાનું હોય છે જીવાતમાં જ્યારે જમદું તો એને લઈને ચાલે છે ને બરાબર જ્યારે ચાલતો નથી અહીંથી તો એને કાઢી લીધો બાર દિવસ સુધી પોતાના ઘરમાં રહ્યો ને પછી એને તો અહીંથી કાઢીને લઈ જાય છે હાંકળથી બાંધીને લોઢાના જૂતા માથામાં મારતા મારતા લઈ જાય છે જેવો જીવ હોય ને એવો લેવા માટે મોકલે કોઈને બે મોકલવા પડે કોઈને ચાર કોઈને દસ કોઈને બાર કોઈને બસોય મોકલવા પડે તો એવો ભયાનક હોય તો બસો પાંચસોય લેવા પડે અને પછી એને પકડીને લઈ જાય છે જ્યારે એ ચાલતો નથી ત્યારે ધોકો ઉગામે પાછા બોલતા જાય કેમ તું હરખો ચાલતો નથી કેમ પડી જાય છે કેમ ઉદેમાં પડે છે આમ કરીને એને પાછા તાને છે અને પેલો જીવ છે અતિ પોકાર કરતો કરતો એ જમદૂતોનો માર ખાતો ખાતો પોતાના પાપને યાદ કરતો કરતો એ ભૂલી જાય તો જમદૂતો પાછા માથામાં જૂતું મારીને યાદ કરાવે આમ કર્યું તું કે નહીં હા કર્યું તું એમ કરીને પાછા ઉપરથી મારે ભગવાનની પોલીસ બહુ અઘરી છે મેં કીધું ને કે અહીંયા આગળ જે વિડીયો તમે જોવો છો ને ક્યારેક જે ક્રૂરતાના આજે અને નથી જોઈ શકતા ને એના કરતાં અબજો ઘણું દુઃખ ભગવાનની પોલીસ આપે છે જમદતોનું દુઃખ એવું છે એમ ચાલતા ચાલતા એ જીવને જ્યારે લઈ જાય છે લોઢાની સાંકળ બાંધી છે રોજ એને બસો યોજન ચલાવે છે ડેલી બસો ને યોજન એને રોજ ચાલવાનું રોજ એ ચાલે પગે કરીને એને ચાલવાનું અને એવી રીતે ચાલતા 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 એને જ્યારે લઈ જાય છે મારતા મારતા રાત પડે છે મારતા કૂટતા ચાલ્યા જાય છે પાપી જીવને થયું રાત પડી તેથી જરાક આરામ કરીશ ત્યાં તો ગામમાંથી પ્યા ગામમાંથી પ્યાસી છરા કટારને ધોકા લઈને આવ્યા શરીરમાં ચારે બાજુથી બચકા ભરાવીને મંડ્યા ખાવા તારી વાડ જોતા હતા અમે ઘણાનું માંસ ખાધું પણ તારું માંસ બહુ સ્વાદિષ્ટ છે કારણ કે બહુ તે તીખું તમતમું તળેલું ગળિયું ચીકણું હોટલનું બજારનું બહુ ખાધું છે તારું માંસ તો જોરદાર છે એને ત્યાં આગળ કાપીને એમ કરીને ખાઈ છે પાપી જીવાતમાં પસ્તાવો કરે ભગવાને મને મનુષ્ય દેહ આપ્યો પણ મેં કાંઈ સારું કામ ના કર્યું પણ ચીડિયા ખેત

આટલું તે ભર્યું છે ખોટું કર્યું છે જમદું તો કે અભાગ્યા તને અમારી બીક ન લાગી તે અમને ગમાર જાણ્યા એમ કંઈ વળી પાછા ડંડા મારે સંત પુરુષોને તો કંઈ સેવ્યા નહીં એની વાત તો સાંભળી નહીં આમ કરતાં કરતા એક મહિનો પૂરો થયો ત્યારે રાત દિવસ ચાલવાનું હોય ને વિશામાંની વાત નહીં એની મતી મુજાઈ ગઈ અને પછી ચાલતા ચાલતા એક મહિનો પૂરો થયો ત્યારે એક બિહામનું પૂર આવ્યું ત્યાં પુષ્પભદ્રા નદી ત્યાં વહે છે એક વડનું વૃક્ષ જોયું પાપી જીવને થયું કે આની છાયામાં લઈશ જ્યાં નજીક ગયો ત્યાં તો ભૂતના બાળકો બેઠા હતા ચારે બાજુથી ખાવ 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 કરતા વળગી પડ્યા બરછીના ગોદા મારે અત્યારે આપણને કોઈ તીર માર્યું હોય એક કેવું લાગે એક બાજુ બધી બાજુથી પ્રેતાત્માઓના છોકરા વળગી પડે આવી રીતનું ત્યાં એને દુઃખ અતિશય આપ્યું અતિશય આપ્યું ઉત્તર દ્વારથી દક્ષિણ દ્વાર પાપી જીવતમાં થરથર ધ્રુજે છે બહુ દુઃખ કરે છે ક્યારે આ દુઃખનો અંત આવશે પણ એના દુઃખનો અંત આવે એવો નથી કારણ કે હજુ તો ઠેક સંયમીની નગરીમાં તો પહોંચ્યો નથી જમદૂ તો બહુ મારે ત્યારે પાપી મૂર્છા ખાઈને પૃથ્વી પર ડડી પડ્યો સંકટમાં બધાય સંબંધીઓને યાદ કરે પણ કોઈ સંબંધી બચાવવા આવતો નથી પાછો કે જમદૂતોને સંબંધીઓને બધાયને યાદ કરીને કે મારા આવા હાલ જોઈને કોઈને કેમ દયા નથી આવતી ચારે બાજુ જોવે પણ કોઈ સગો ક્યાંય બચાવવા આવતો નથી અને મારતા મારતા લઈ જાય છે મહિના પછી તે પાપી જીવને સૌરી પૂરીમાં લઈ ગયા બીજો મહિનો પૂરો થયો ત્યાંના રાજાનું નામ સૌરી છે રાજા ગમે એવા રૂપ લઈ શકે છે એવો છે ભયંકર રાજાને જોતા શરીરના બંધ છૂટી જાય કહે લાગ અમારી તું આપી પૂર બાર તું નિશર પાપી મારું ભાડું આપીને બહાર નીકળી જાય ગામની એ મારે છે ને એ માંસ ખાય છે ત્યાંથી આગળ વરિન્દ્રનગર આવે છે ત્યાં અસીપત્ર વન છે વાંકાને આંકડિયા અણીદાર કાંટામાં નાખીને પગે બાંધીને ત્યાં ઢસડે ત્યાં વાંકા અને આંકડિયા એવા અણીદાર ઝાડ વૃક્ષો છે ને ત્યાંથી એને ઢસડે છે જીવને પેલા યમદું તો શરીર ચૂથાઈ જાય પાછા જમદું તો હાથ ફેરવે ને એટલે હતો એવો થઈ જાય કારણ કે દુઃખ તો કોને આપવાનું છે શરીરને નહીં જીવાત્માને આપવાનું છે એટલે પાછા યમદૂત હાથ ફેરવે હતો એવો થઈ જાય ત્યાંથી પાછા ઢસડતા ઢસડતા એને લઈ જાય આ વારે વારે કે છે કે તમે બધા મને બહુ મારો છો તમને કઈ મારી ઉપર દયા નથી આવતી તમે બધા આમ કઈ મને દુઃખ આપ્યા કરો છો હાવ તમે ન મેરા છો ત્યારે જમદૂત ક્યારે પાપી કઈ દાન પુણ્ય કર્યું છે સંત બ્રાહ્મણ કે ગરીબ કે અનાથને જમાડ્યા છે કોઈ ભિક્ષુકને તો તું દૂધકારીને કાઢી મુકતો તો સારું સારું ખાધું છે સંતાઈને એટલે તું તો આ જ લાગનો છે આમ એના પાપની વાતો કરતા કરતા જમદું તો એને મારે છે અઢી મહિના થયા ત્યારે ગાંધર્વપુર પૂર આવ્યું ત્યાંનો રાજા મનગમતો માર માગી લઈને ત્યાંથી રવાના એને ત્યાંથી કર્યો ત્યાંથી પાંચમું પૂર શૈલાગામ શૈલાગામ પૂરોની અંદર આવ્યો ત્યાં આગળ શું થાય છે ત્યાં પથ્થરનો વરસાદ થાય છે એ પાપી ઉપર પથ્થરનો વરસાદ થાય એને ભાંગી નાખે ને એના હાડ અને એના એના બધું આખું શરીર ચૂથી નાખે એટલો પથ્થરનો વરસાદ ભાંકીને ભૂકો કરી નાખે એટલું બધું દુઃખ એને ત્યાં હોય છે ત્યાં પાછા યમદુ પૂછે કોઈ બ્રાહ્મણને ક્યારેય જમાડ્યો છે કોઈને ત્યાં છત્ર દીધું છે કોઈ સાધુને ક્યારેય જમાડ્યા છે આ તો બહુ પાપીઓ એની વાત છે પણ આ જાણી રાખવાનું એટલા માટે કે આ રસ્તો છે એક આવો એટલે ક્યારેય પણ આપણે આમ આપણને આમ એમ લાગે કે ઓહો આમાં કાંઈ નથી લાવો એક્ઝિટ લઈ લઈએ તો ભૂલથી એક્ઝિટ ના લેવાય સત્સંગમાંથી આ જે છે સારામાં સારું આ છે એવું સમજાય એના માટે આપણે તો આ વાત સાંભળવાની છે ત્યાંથી આગળ લઈ ગયા ક્રૂરપુર આવ્યું એ ક્રૂરપુરની અંદર ત્યાંનો રાજા કે એક મન માંસ લેશું અમે એક મન માંસ આપીને પછી આગળ જાઓ કે પણ મારું જ બધું આગળવાળા ખાઈ ગયા કાંઈ છે નહીં રાજા કે આ નગરમાં રે અહીં ખાઈ પીને તગડો થા પછી એક મન તારું માંસ અમે કાપશું લેશું બધા ખાશું પછી તારે આગળ જવાનું ન્યાય એને દુઃખ એ બધું ભોગવવાનું થયું ન્યાથી આગળ ચાલ્યો ક્રૌચપુરની અંદર આવ્યો અને ક્રૌચપુરની અંદર આવ્યો ત્યાં અતિ વિપત્તિ ત્યાં પણ એને અતિશય દંડ મળે છે ભગવાનની ભગવાનની વિસ્મૃતિ કરી અને અતિશય પાપ કર્યું એનું જ દુઃખ ત્યાં એ ભોગવે છે ત્યાં આગળ પણ એને માસ આપવાનું હોય છે માસ ત્યાંના રાજાને આપીને આગળ જાય છે સાડા પાંચ માસ જીવ પૂરા થયા જીવાત્માને મરે વિચિત્ર નામના નગરમાં આવ્યો ત્યાં આગળ પાછા ત્યાંનું જે એને ચૂકવવાનું હતું બધું એ ચૂકવ્યું એ ત્યાં આગળ બધા એ રાજા છે એને પૂછે છે કે તે વડીલોમાં બહુ ખોટ કાઢી છે વડીલોમાં ખોટ કાઢી છે તારા થી આદર્શ પુરુષો છે એમાં તે ખોટ કાઢી છે એટલે તારે આટલું અમને આપવું પડશે એમ એનું પાપ યાદ કરાવીને એને પાછો ત્યાં આગળ મારે છે ને એની પાસેથી બધું લે છે છઠ્ઠે મહિને બહુવાદ પદ પૂર આવ્યું ત્યાં વૈતરની નદી વે છે એ નદીની અંદર સ્વચ્છોખું પાણી નથી ત્યાં તો પરુ ને પાજ ભરેલું છે એ નદીમાં એકલું સો યોજન લાંબી છે અને સર્પ વિછી આદિ ઝેરી જંતુઓ એમાં છે એ સર્વે આહારી લોહી માંસ તના વડી ઉપર ઊંડે માંસાહારી એ બધા માંસાહારી પ્રાણીઓ છે એ આને ફોલી ફોલીને ખાય છે વૈતરની નદીમાં નાખે છે જમદૂતોને આ કહે છે મને છોડાવો મને છોડાવો તમને દયા નથી આવતી જમદૂત કે કોઈ દિવ કોઈ ગૌદાન કર્યું જ તે ક્યારેય ગાયને ઘાસચારો આપ્યો આખો ઘાસચારો ખાઈ ગયો જો તે ગાયને કંઈક કર્યું હોય તો અહીં આગળ તને ગાય બચાવવા આવતા વૈતરણનીની અંદર પણ તે તો કંઈ કર્યું નથી પુણ્ય કર્મ આવી રીતે જીવને ત્યાં દુઃખ આપે છે ત્યાંથી સાત માસ દુઃખ ભોગવતો જીવાતમાં દુઃખદ પૂરની અંદર આવ્યો ત્યાં વાઘ વરુ અને સર્પ જેવા જનાવર બધા બાંધી રાખ્યા હતા એ બધા છૂટા મૂક્યા એ બધા આને વળગી પડ્યા ત્યાંથી આઠ માસ પૂરા થયા ત્યાં નાના ક્રમ નામનું નગર આવ્યું ત્યાં પાપીના શરીરને કાપી કાપીને તેલમાં તળીને ખાય છે શરીર કાપવાનું અને તેલમાં તળવાનું એક બહુ મોટી ભગવાને યમદૂતોની એવી સરસ ટેકનિક આપી છે કે આ શરીરને કાપી નાખે પાછો આમ હાથ ફેરવે ને એટલે હતું એવું શરીર થઈ જાય ફરી પાછો કાપે ફરી હતું એવું થઈ જાય મહત્વનું તો એટલું જ છે એના શરીરને ખાવા કરતાં પણ જીવાત્માને દુઃખ આપવું હવે તમે વિચારો શરીરના ટુકડા કરીને આપણી પ્રાઇઝ કરીને ખાઈ જાય એવું નગર છે આ હા અહીંયા આગળ માંસના લોચા તળી તળીને ખાતા હોય ને બધાની દશા આવી થવાની છે આ માંસ ખાવાવાળા છે ને એ બધા જમપુરીની અંદર તો અત્યારે ત્યાં આગળ તો એટલું બધું આમ બધા રસ્તા પહોળા કરવા પડે એવું થઈ ગયું છે ઢગલા બંધ માણસો એ રસ્તે ચાલી રહ્યા છે ત્યાં આગળ એ નગરના લોકો એવા છે ત્યાંનો રાજા એવો છે તેલમાં તળી તળીને ખાય છે અહીંથી પુણ્યશીલ જો કોઈ વ્યક્તિ હોય કોઈ પુણ્યવાળો હોય થોડું પાપ થઈ ગયું હોય પણ પુણ્યવાળું હોય તો અહીંથી એક સ્વર્ગમાં જવાનો રસ્તો છૂટો પડે છે એવું વર્ણન છે યમદનમાં ત્યાંથી એ છૂટો થઈ ગયો પણ જો કાંઈ કરેલું ના હોય તો હજુ આગળ આગળ ત્યાંથી એ ચાલતો થાય એટલે ત્યાંથી સુતપ્ત શહેરની અંદર આવે ત્યાં લોઢાનો સ્તંભ તપાવી રાખેલો હોય છે ત્યાં યમદૂતો તો એને કે છે આ લોઢાના તપેલા થાંભલાને હાથ પગને મોઢું અડાડ પાપીએ કહ્યું અડાડું તો બળી જાવ ત્યારે ધક્કો દઈ પરાને થાંભલામાં પહોંચ્યો જ નથી આ તો જમપુરી પહેલાનો જમપુરી પહેલાનું મેદાન અંદર તો પહોંચ્યો જ નથી હજુ કસ્ટડીમાં તો ગયો જ નથી હજુ તો કોર્ટમાં તો ઉભો રહ્યો નથી ધર્મરાજા રાજાની એ પહેલાની એની દશા છે આ બધી ત્યાંથી રૌદ્રપુરની અંદર આવ્યો ત્યાં પાપી જીવને જમદૂતે તે બહુ માર્યો ત્યાં ગુરુ દેખાયા રૌદ્રપુરમાં ગયો ને ને આ જીવને ગુરુ દેખાયા જીવ તો ખુશ ખુશ થઈ ગયો કે વાહ મારા ગુરુ આવે ને મને બચાવી લેશે પણ ગુરુ કેવા કર્યા હતા ગોકળીના થાચો ગુરુ નહોતો એ ગુરુ દેખાના જો મારા ગુરુ આવી ગયા હવે તમારી ખબર લેશે કારણ કે ગુરુએ બહુ વાત કરી હોય કે હું બેઠો છું પણ હવે ગુરુ ખોટો હોય એટલે કીધું સદગુરુ સાચા રે સેવો સુરે સાચો સાધુ સાચો સદગુરુ હોય તો કલ્યાણ થાય ઘણા એમ કે આપણી તો સાચી શ્રદ્ધા હોય ને સામેવાળાનું જે હોય ના કલ્યાણની નહીં ના પાડે છે જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ જેનાથી કલ્યાણ જોયે છે એ સાચો જોઈએ તો કલ્યાણ થાય ગુરુને જોયા જીવ ખુશ થઈ ગયો આટલા દિવસ તો હું એકલો હતો પણ હવે ગુરુ મને મદદ કરશે હવે ગુરુ મને મારા ટેકામાં આવી ગયા છે ગુરુ મને જરૂર બચાવશે ત્યાં તો બચાવવાને બદલે ગુરુ મંડ્યો શિષ્ય ડાચા ભરવા અરે મને ડાચા કેમ ભરાવો છો તારા જેવામાં હું ભરમાઈ ગયો ત્યારે ગુરુ બોલ્યો અસદ ગુરુની એધાની તે ન જાની સાચા ખોટાનું તને ભાન નહોતું આખી દુનિયાની અંદર ફેલ અમારામાં હતા તે કંઈ જોયું જ નહીં અને અમને વળગી પડ્યો તને કોઈ છોડાવે નહીં આવું ત્યાં આગળ એ નગરની અંદર થયું ત્યાં પણ માર ખાધો ત્યાંથી પછી પયો પયો વૃષ્ણ નગરની અંદર જમદું તો ત્યાં લઈ ગયા એટલે ત્યાંના બધા રાજી રાજી થઈ ગયા સ્વાગત કર્યું ભલે આવ્યો તું ભાંગવા ભૂખ તું જોઈને ચડ વળે છે મુખ હમણાં જ તને ચાવી જાશું ત્યારે બીજો જેમ બોલ્યો એમને એમ પાપીને ખવાય નહીં ધોઈને પછી ખાશું આટલા પાછા હોય છે નવડાવીને ધોવું પડે ને ચોખ્ખું કરવું પડે ને એટલે એને આપણે એમ નથી ખાવ ધોઈને પછી ખાશું ત્યાં ટાઢા જળ હિમ સરખા તેની વરસાવે છે માથે વરસા એને ચોખ્ખા પાણીથી ધોવાનું ધોવાનો પણ કેવું પાણી ટાઢું એકદમ એ પાણીથી એને નવરાવે ચોખ્ખો કરે અને આ તો આમ ધ્રુજવા લાગે ને પછી જમદૂતે કહ્યું આ દુખમાંથી બચવાનો એક ઉપાય છે જો તો તે કોઈને કામડી સાલ કે કોઈને ટાઢવાતી હોય ત્યારે કંઈ ઓઢાડ્યું હોય એવું ખરું તારા ખાતામાં તને યાદ આવે છે ને એવું તો યાદ નથી વર્ષાઓ વર્ષા કે ઉપર અને ઠંડા પાણીની વર્ષા વરસાવે ને પછી કાપે ને ખાય પાછો ચોખ્ખો કરીને આવું બધું ન્યા થાય છે ત્યાંથી સીતાશ્ય નગરમાં આવ્યો ત્યાં આગળ પણ અતિશય દુઃખ છે ત્યાં આગળ એ સીતાશ્ય નગરની અંદર ત્યાં આવ્યો ત્યાં અતિશય ઠંડી છે અતિશય ઠંડી આ કે મારાથી ઠંડી સહન થતી નથી મને તમે આ ક્યાં લે કાઢો બાર હજુ નરક તો આવ્યું યમદૂ તો કે હજુ તે નરકના કુંડમાં તો બાકી છે તારા લેખા લેવાના આ ઠંડીમાંથી તારે બચવું હોય તો તે કોઈને ગોધડું ગાદલું ક્યારેય દીધું છે કોઈ ગરીબને કોઈકને ટાઢવાતી હોય કોઈને પાથરીને તું જ ગાદલું લઈને બેસી જતો તો ઉપર રજાયો પાંચ હોય તું જ ઓઢીને ઊંઘી જતો તો કોઈ દી તને એમ થયું કે કોઈને ટાઢવાતી હશે દઉં એટલે તું આ જ લાગનો છે એમ કરીને પછી પાછા ન્યાયને મારે છે અને ત્યાંથી બાર મહિના સુધી માર ખાતો ને કૂટાતો સોલમાં નગરમાં આવ્યો અને એ નગરનું નામ છે બહુભીતીપુર બહુભીતીપુર ત્યાં આવ્યો હવે આ જીવે ત્યાં શું જોયું ખબર છે ને કેસુડા કેસર જેવા રાતા રાતા ઝાડ જેવું જોયું એટલે એને કીધું આ કેસુડા કેસર કેસરના ઝાડ છે સરસ અહીં કદાચ કેસરવાળું દૂધ પીવા મળશે અહીં કદાચ આ સારું નગર લાગે છે અહીં જંગદૂતો ને કે આ કેસુડા ને કેસર સાના જંગ દૂતો કે મૂરખ આ કેસુડા અને કેસર નોય તારા જેવા જે પાપી છે ને એને કાપે છે ને આકાશમાં એના લોહી ઉડે છે ને એ પાપીના આ લોહીના બધા ડાઘા છે નોય કેસર ને કેસુડા કાપવાનો છે અને પછી ન્યાય કાપે છેદે પાછો હાથ ફેરવે હતો એવો થાય ફરી કાપે ફરી પાછો હતો એવો થાય આવી રીતના દુઃખ આપતા આપતા યમદૂતો એને સંયમીની નગરની બહાર લાવ્યા નરકની બહાર લાવ્યા અને એ નરકની બહાર જ્યારે લાવ્યા ત્યારે નરકની બહાર એ જમપુરી જોઈ સંયમીની નગરી જોઈ સો યોજન પહોળી છે અને સો યોજન એ લાંબી છે નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે કે આ વાત હું ખોટી નથી લખતો વારે વારે સ્વામી કે છે આ વાત બહુ સત્ય છે કોઈ આ વાતને ખોટી ન માનતા એ જમપુરી છે એ જમપુરીને એક દરવાજો સોનાનો છે બીજો રૂપાનો છે ત્રીજો તાંબાનો છે અને ચોથો લોઢાનો છે જે જીવે જેવા કર્મ કર્યા હોય એ દરવાજેથી એને નાખવામાં આવે સોનાના દરવાજેથી જે પુણ્યશાળી જીવાતમાં હોય એ બધા ન્યાથી જાય છે પણ અતિ પાપી પાપી હોય અતિ એને તો લોઢાના દરવાજેથી કાઢે છે એ લોઢાના દરવાજેથી જ્યારે એને કાઢે છે ત્યારે લોઢાના દરવાજાની અંદર એવું છે લોઢાના દરવાજાથી અંદર જાય ને એટલે કાંટા જેવા લો કાંટા છે ને એ લોઢાના મોટા મોટા કાંટા આખા રસ્તા ઉપર છે આ જીવને ઉઘાડા પગે એની ઉપર દોડાવવામાં આવે છે અને હામે મોટા જ કૂતરાઓને સરફ ને સિંહ અને સિંચાડાને ને કાગડા ને એ બધા એની બાજુ ધસે છે ને હામે એનું માંસ ખાય છે ને આને પેલા ઉપર જમદું તો ખેંચે જમપુરીમાં લાવવા ઓલાની ઉપર જીવને અને ખેંચતા ખેંચતા જ્યારે અંદર લઈ જાય છે ધર્મ રાજા જ્યાં ગાદી ઉપર બેઠા છે એ ધર્મ રૂપ પાપી જીવને મહારાજ વચનાવૃતમાં કે ક્રૂર દેખાય છે પુણ્ય સાડીને સૌમ્ય દેખાય છે જ્યારે પાપી જીવને એવું દેખાય છે જ્યાં લોઢાનું શરીર હોય કાળું ડિબાંગ લોઢાના દાંત બહાર લબડે અને મહાભયંકર શરીરને લાંબી દાઢીને દાંત કચકચાવીને રોષથી ખીજાઈને બેઠા છે આવા પેલા પાપી જીવને

આને વિષય ગાન જ સાંભળ્યું છે પિક્ચરના ગીતો સાંભળવામાં કોઈ દી નવરો થયો નથી આ કોઈ દિવસ આને બધું એવું જ બધું મૂવીને બધું ખરાબ ખરાબ જ જોવું છે આને બધું હોટલના જેટલી હોટલો છે ને જેટલી લારીઓ છે ને જેટલું બધું ખરાબ છે બધું ખાઈ ખાઈને એની જીભને બગાડી છે આને પાપમાં જ પગલા ભર્યા છે પુણ્યનું એકેય પગલું ભર્યું નથી પાપી જીવાતમાં જ્યારે ધર્મરાજાની સામે ઊભો ત્યારે ધર્મરાજા ખિજાઈને કે અલ્યા પાપી કૃતજ્ઞની તને પુરુષોત્તમ નારાયણે આવું મનુષ્ય શરીર આપ્યું તે આવા કામ કર્યા લૂન હરામી ભગવાને તને આ ભરતખંડમાં માનવ દેહ આપ્યો અને એ દેહને માટે દેવ પણ ભરતખંડમાં માનવ દેહની ઈચ્છા રાખે છે એની અંદર તે જૈન આ કામ કર્યા આમ કંઈ અને ધર્મ રાજા કહે છે નથી જોયા જેવું તારું મુખ જા જા પર પ્રભુ ના વિમુખ જય મહારાજે કીધું ધર્મ રાજા પણ આવા પાપી મોઢું જોવા તૈયાર થતા નથી અને પેલા એના દૂતોને કે છે કે આને અહીંથી લઈ જાઓ અને મારી નજર સામેથી હટાવી દો તમારાથી જે થતું હોય એ કરો પણ આને મારી નજર સામે તમે રાખશો નહીં ત્યારે પેલા યમદૂતો લઈ જાય છે અને શું કરે છે મારતા મારતા થાકી જાય એમ દૂતો ત્યારે હથિયારો ગરમ કરીને પછી ઠક્કા કરે છે ગરમ કરી કરીને હથિયારો એને અડાડે કાપે એનાથી એધા ના પીને પછી મારે બધું યાદ કરાવે આમાં કર્યું તું આમાં કર્યું તું એમ કરતા કરતા મારે તપેલા તેલમાં નાખીને ખૂબ હેરાન કરે દિવાલમાં લટકાવીને હાથની હથેળીમાં ખીલા ખોસીને ઘૂંટીને ઘન મારે આંખમાં ગજ ગાલે લોઢાના ગરમ કરેલા આંખમાં ગાલે જમદૂત કે હરામી પારકી નારી સામે ખરાબ દ્રષ્ટિ કરી છે વાતની વાતમાં ખોટું બોલ્યો છે એમ કહીને સાંસી જીભ ખેંચે છે આવું કરે છે આજ આવું ક્યાંય તમે ક્લિપ જોઈ કેટલી ભયાનક ક્લિપ છે આ કોની છે આ જીવાતમાની જ છે આ લક ચોરાસી માં ફરીને આ જીવે ઘણી વખત આવા જમપુરીના માર ખાધા હશે આજ ભૂલી ગયો છે માટે આજ સત્સંગ મળ્યો છે આજ મહારાજનો યોગ મળ્યો છે આજ મોટા પુરુષનો યોગ મળ્યો છે ત્યારે જીવાત્માને જગાડીને પાપ કરવાની વૃત્તિને નિવૃત્તિ આપીને ભગવાનની અંદર વૃત્તિ જોડવા માટેની પ્રવૃત્તિ આપણે કરવાની છે આપણે ભાગ્યશાળી છીએ કે આ દુઃખમાંથી બચી ગયા આ આપણે એટલા માટે વાંચીએ છીએ કે એક તો આપણે સાવધાન રહીએ અને બીજું કે આપણે પૂર્વે કેવા દુઃખ ભોગવ્યા છે આ મહારાજને મોટા સાધુઓ નહોતા મળ્યા તે દિવસે એ આપણને ખ્યાલ રહે આ બધાય દુઃખ આપણે ભોગવ્યા છે એક દિવસ સાંસી એની જીભ ખેંચે એને કે તે તારા કાનથી બીજા બધા રસિક ગીતો સાંભળ્યા છે કે તા પિક્ચરના ગીતો આજના યુગમાં એ સાંભળ્યું છે તે એને લોઢું ગરમ કરીને ગરમા ગરમ એના કાનમાં રસ નાખે કાનમાં ક્યારેક બે ટીપા તેલ નાત નાખી જોજો ગરમ કરીને હવે એને લોઢું નાખે હું દશા થાય ગરમ ગરમ કાનમાં નાખે આવી રીતની ભયંકર સજા આપે બે લોઢાના બે લોઢાના પૂતળાને બરાબર લાલ ચોળ અગ્નિમાં તપાવ્યા પછી પાપીને કહ્યું આ પૂતળાને બાદ ભરાવ થાંભલામાંથી જ્વાળા નીકળે છે નજીક કેમ જવાય બાદ ભરાવ બાદ ભરતો નથી આ જમદું તો દોરડાથી બાંધી ખેંચીને ધક ધકતા થાંભલા સાથે બાંધી દીધો અડખે પડખે અગ્નિ સળગે એકના બદલામાં હજાર વાર બાદ ભરાવે અહીં આગળ પરસ્ત્રી સાથે એકવાર બાદ ભીડી હોય તો ત્યાં આગળ સ્ત્રીના પૂતળા સાથે હજાર વખત બાદ જમદું તો દોરડું બાંધીને તપાવેલી લોઢાની પૂતળી સાથે ભરાવે હજુ તો કુંડ તો ચાલુ થયા જ નથી આ તો બધું હજુ બારનું ચિત્ર ચાલે છે નરકના કુંડમાં ઓફિશિયલ સજા લેવા તો ગયો જ નથી બોલો આ તો ખાલી નાસ્તો છે નાસ્તો નહીં ટેસ્ટ આપણે કહે ને કેવું બન્યું છે હું ચાખી લો એમ જમપુરી તો હજુ ભોગવી જ નથી જમપુરીમાં જે ભોગવવાનું છે એનું ટેસ્ટ ચાલે છે ખાલી ટેસ્ટ છે આ તો ટેસ્ટ ભજીયા બનતા હોય અને કોઈ કે બે ભજીયા મને ચાખી લેવા તો ભગવાનને ધરાવીને કેવા થયા છે દાળ એક ચમચી આપો કેવી છે જોઈ લો લાડુનો ટુકડો દો ગળ્યો છે કે કેવો છે જોઈ લો એમાં તો ટુકડો જ છે ખાલી હજુ આખો લાડવો તો બાકી છે આગળ આવી રીતનું સ્વામીએ ઘણું બધું વર્ણન લખ્યું છે આપણા રૂવાડા ઊભા થઈ જાય એવું પણ આ બધું જ સ્વામીએ લખ્યું છે જમદું તો એ પાપીને કે પાપી અનેક ગરીબ માણસને દબાવીને તે પૈસા ભેગા કર્યા છે સાચી વાત કે આ ગરીબોને મેં દબાવ્યા હતા લૂંટી લીધા હતા હા મનગમતો ધંધો કરાવી અને પૂરો પગાર આપ્યો નથી તે કીધો એટલો પગાર નથી દીધો સાચી વાત હા એમ કરીને જોરથી ગળામાં ભીંસ દીધીને ગળું દબાવે પાપીની જીભ બરાડા પાડે બચાવો બચાવો પણ ત્યાં કોણ બચાવે આવી રીતે ગરીબોને હોય એક જૂનો જમ કે છે એક એક જમ જમ પાછો પાછી ત્યાં ભરતી સ્વામીએ લખ્યું એ કે એને ઘૂંટી ઘૂંટીને વાઢો નખને સાંસીથી ખેંચો એના નખ છે ને એને હાંસીથી ખેંચો માથાના વાળને ખેંચીને મૂળથી કાઢો એક એક વાડને આમ ખેંચો હાંસા પકડી પકડીને પાપી મંડ્યો ઉછળવા થોડી મારને સજા પરંપાર આવા એ પાપી જીવ પછી ધર્મ તો આમ બેઠા બેઠા જોયા કરે છે છે રાજાની હામું નથી જોતા ત્યારે કે તમે અધર્મ કેમ કરો છો મારી વાર્તા સાંભળતા નથી હું મર્યો તેને બાર મહિના થયા અને મારા જ ખાવ છું તે દિનો બાર મહિનાથી માર ખાવું છું તમે ધરમ રાજા કહેવા છો અને મહારાજ એવા કંગાલ પર દયા કેમ રાખતા નથી તમે ધરમ છો અને મારા ગુના માફ કરો કંઈક મદદ કરો ત્યારે ધરમ રાજા કે તું કેતો હતો કે જમપુરી છે જ નહીં તું તો એવું કેતો હતો ને કે નરક છે જ નહીં એ તો બધી ખોટી બનાવટ છે બોલ જમપુરી હાચી છે ખોટી આપો બે આપો એને બોલાવો જમપુરી સાચી છે ખોટી ધરમ રાજા પાછા એમ કે પાપી એ કહ્યું છે તો સાચી અરે પાપી તારા જેવા પાપીને દંડ દેવા અમે ખડે પગે ઉભા છીએ ખળે પગે ઊભા છીએ ક્યારેય ઊંઘતાય નથી એટલું એટલું તારા જેવા પાપીઓ માટે સતત જાગીએ છીએ આવું ધર્મ રાજાએ એને કીધું અહીંયા આગળ પ્રભુ ઘનશ્યામ ભક્તિ માતાને કહે છે હે માં જે મેલા કપડાને ગરમ પાણીમાં પલાળીને ક્ષાર નાખે છે પછી તેને પછાડી કે ધોકા મારીને ધોવેને કપડાને સ્વચ્છ કરે તેમ જીવને પણ નરક કુંડોમાં નાખીને અનેક રીતે દુઃખ આપીને તેને મારીને પછાડીને તેના પાપ ધોએ છે ત્યારે જીવ મલિનતાનો ત્યાગ કરે છે અને શુદ્ધ થાય છે હજુ પણ મહારાજ આગળ નરક કુંડોની વાતો કરશે અને નરક કુંડોની અંદર કયા પાપના કેવા દુઃખ એની પણ વાત કરશે કે જેનાથી જીવાત્માને પાપ કરવાની વૃત્તિ છૂટે પરમાત્મામાં વૃત્તિ વળગે આ જ ઉદેશ અહીં મહારાજનો છે શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ આત્મજમ વાસુદેવ माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यामर